નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 4ની અંદર અગાઉ આપણે ભાગ 2ની અંદર રામાયણ અને મહાભારતનો ખૂબ જ વિસ્તારથી અભ્યાસ કરી ચૂકેલા છીએ. રામાયણ અને મહાભારતે ભારતીય સંસ્કૃતિ અથવા પરંપરા ઉપર ખૂબ જ ગહેરી અને ગાઢ અસર પામેલી છે. એની રચનાથી લઈ એને અંદરના વિસ્તારપૂર્વકની ડિટેલ આપણી પાસે હોવી જોઈએ. આ ભાગ એટલે કે ભાગ 3ની અંદર આપણી પાસે એક નવો ત્રણગુણનો બહુ નાનો એવો પ્રશ્ન છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનો પરિચય આપો. આપણે પ્રાચીન જેટલું પણ સાહિત્ય જોયું અત્યાર સુધી, આ બધું સાહિત્ય છે ને સંસ્કૃત ભાષાની અંદર વિસ્તાર વધારે લખાણેલું છે. એટલે અત્યારે આપણે સંસ્કૃત ભાષાનો જ અભ્યાસ કરી જાય છે. રામાયણ, મહાભારત, એના પછી વેદો, આ બધાનો અભ્યાસ આપણે સંસ્કૃત ભાષાની અંદર કરી રહ્યો છે. એવી જ રીતે ધાર્મિક અને લૌકિક સાહિત્યનો પણ અભ્યાસ એની અંદર, જેવી રીતે રામાયણ અને મહાભારતની રચના થઈ એવી રીતે ધાર્મિક અને જે લૌકિક સાહિત્ય છે એ પણ સંસ્કૃત ભાષાની અંદર વિસ્તારથી લખવામાં આવેલું છે. તો આ ધાર્મિક અને લૌકિક સાહિત્યની અંદર શું આવે? તો કે ધાર્મિક અને લૌકિક સાહિત્ય છે ને એ બે ભાગની અંદર વિભાજિત થયેલું છે. એક શાસ્ત્રો છે અને બીજું છે સ્મૃતિ ગ્રંથો. યાદ રાખજો, ધાર્મિક અને લૌકિક સાહિત્ય બે ભાગની અંદર વિભાજિત છે. એક શાસ્ત્રો છે અને એક સ્મૃતિ ગ્રંથો છે. હવે અહીંયા આપણને પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ શાસ્ત્રોની અંદર શું આવે, સ્મૃતિ ગ્રંથોની અંદર શું આવે? તો કે શાસ્ત્રોની આપણે વાત કરીએ તો કે શાસ્ત્રોની અંદર ઘણા બધા શાસ્ત્રો છે. દાખલા તરીકે વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત, રસાયણ, આ બધાનો સમાવેશ શાસ્ત્રોની અંદર કરવામાં આવે છે. આ સિવાય આપણે છે ને ભૌતિક, આની અંદર બધું આવી જાય. જો શાસ્ત્રોની અંદર બધું આવી જાય, વિજ્ઞાન આવી જાય, ધર્મ આવી જાય અને બધું આવી જાય છે. રસાયણ શાસ્ત્ર વિજ્ઞાન દર્શાવે છે, વિજ્ઞાન આવી જાય છે, ગણિત આવી જાય છે, તત્વજ્ઞાન આવી જાય છે, ભૌતિક વિજ્ઞાન આવે છે, જીવ વિજ્ઞાન આવે છે. ટૂંકમાં શાસ્ત્રોની અંદર બધાય શાસ્ત્રો, જેની પાછળ શાસ્ત્ર લાગે છે ને, આપણે અગાઉ પ્રકરણ 5ની અંદર આપણે અભ્યાસ કરી ગયેલા છે. ગણિત શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, આ બધાય શાસ્ત્રોનો સમાવેશ શાસ્ત્રોની અંદર થાય છે. આ ઉપરાંત આ બધાય શાસ્ત્રોની અંદર જો વહીવટી દ્રષ્ટિએ આપણે જોઈએ ને, તો વહીવટી દ્રષ્ટિએ અથવા વહીવટી વિજ્ઞાનની ઉત્તમ કૃતિ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ છે. કયો ગ્રંથ છે? અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્રના રચિતા કોણ છે? તો કે કૌટિલ્ય છે ને, બહુ ખ્યાતનામ વ્યક્તિ, જેનું આપણે બીજા નામ તરીકે ચાણક્ય, વિશ્વનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ એવું કહી શકીએ. પ્રાચીન સમયનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ, ભારતને એકટું કરવાનું સપનું સેવનાર પ્રથમ વ્યક્તિ એવું કહી શકાય કૌટિલ્ય. આ કૌટિલ્ય એટલે એવો વ્યક્તિ હતો જેની અંદર એની પાસે બધી કૂટનીતિ હતા. ચાણક્ય જેને આપણે કહીએ છીએ, ચાણક્ય નીતિ આવે છે ને અત્યારે બધીને, જો કૌટિલ્ય બનાવેલા નીતિ નિયમો આજે પણ આપણે લાગુ કરીએ ને તો આપણું સ્વતંત્ર ભારતની અંદર જે અવળી દિશાઓ પકડનાર છે ને, શાસક કરે છે ને અત્યારે શાસક પક્ષને, આ સીધા રસ્તે પણ ચલાવવાવાળા કૌટિલ્યની નીતિ છે. આ અર્થશાસ્ત્રની અંદર વહીવટની તમામ બાબતો આવરી લેવામાં આવેલી છે. એટલે યાદ રાખજો, શાસ્ત્રોની અંદર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત, રસાયણ અને બધાય શાસ્ત્રોની અંદર વહીવટી દ્રષ્ટિએ અથવા વહીવટી વિજ્ઞાનની ઉત્તમ કૃતિ પૂછાય તો શું આવશે? અર્થશાસ્ત્ર. અને આ અર્થશાસ્ત્રના રચિતા કોણ છે? તો કે કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય કહીએ છીએ. એવી જ રીતે સ્મૃતિ ગ્રંથો, ધાર્મિક અને લૌકિક શાસ્ત્રનો બીજો ભાગ શું આવે છે? સ્મૃતિ ગ્રંથો. તો સ્મૃતિ ગ્રંથોની અંદર શું આવે છે? તો કે ધર્મ દ્વારા અનુમોદિત જે ગ્રંથો થયા, ધર્મ દ્વારા જે માન્યતાઓ આપવાની અને જે ગ્રંથો લખાણા, એને શું કહેવામાં આવે છે? સ્મૃતિ ગ્રંથો. એની અંદર ધર્મ દ્વારા જે નિર્માણ પામેલા જે કર્તવ્ય છે, જે નિયમો છે, જે રિવાજો છે, એનું પાલન કેવી રીતે કરવું છે, દરેક વ્યક્તિના બંધનકર્તાઓ છે. અત્યારે આપણે કોરોનાના હિસાબે અહીંયા નથી આવી શકતા. કેમ? કારણ કે સરકારે નિયમ નાખેલો છે કે ભાઈ સ્કૂલની અંદર આપણે બેસીને અભ્યાસ નથી કરી શકતા. આ છે ને નિયમો છે. એવી રીતે ધર્મના પણ કેટલાક નિયમો છે કે આ રસ્તે ચાલો તો આવી રીતે થશે, આ રસ્તો પકડો તો આવી રીતે થશે. એટલે ધર્મના નિયમો છે અને ધર્મ દ્વારા જે જે ગ્રંથોનું નિર્માણ થયું છે એ બધાનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે, સ્મૃતિ ગ્રંથોની અંદર. ટૂંકમાં આપણે યાદ શું રાખવાનું છે કે ભાઈ સ્મૃતિ ગ્રંથો એટલે ધર્મ દ્વારા અનુમોદિત ગ્રંથો, જેની અંદર ધર્મના નિયમો, કર્તવ્યો અને રિવાજોનું પાલન કેવી રીતે કરવું
એની સમજ શેની અંદર છે? આ સ્મૃતિ ગ્રંથોની અંદર. જ્યારે શાસ્ત્રોની અંદર ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત, તત્વજ્ઞાન આ બધાનો સમાવેશ એની અંદર થાય છે, શાસ્ત્રોની અંદર. અને વહીવટી વિજ્ઞાનની ઉત્તમ કૃતિ શું આવશે? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ક્લિયર? યાદ રાખજો, ફરી વખત કહું છું કે પ્રાચીન ભારતના આપણે સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ, તો આ સંસ્કૃત સાહિત્યની અંદર આપણે અહીંયા ધાર્મિક અને લૌકિક સાહિત્ય જોયું. ધાર્મિક અને લૌકિક સાહિત્ય બે ભાગની અંદર વિભાજિત છે, એક શાસ્ત્ર અને બીજું છે સ્મૃતિ ગ્રંથો. શાસ્ત્રોની અંદર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત અને રસાયણનો સમાવેશ થાય છે, જ્યારે સ્મૃતિ ગ્રંથોની અંદર ધર્મ દ્વારા જે માન્યતા આપેલી છે અથવા ધર્મ દ્વારા જે અનુમોદિત ગ્રંથો છે એને સ્મૃતિ ગ્રંથોની અંદર સ્થાન મળેલું છે. બધા શાસ્ત્રોની અંદર વહીવટી વિજ્ઞાનની ઉત્તમ કૃતિ પૂછાય તો આપણે શું લખવાનું થાય? અર્થશાસ્ત્ર, જેના રચિતા કોણ છે? કૌટિલ્ય. એવી જ રીતે અહીંયા સ્મૃતિ ગ્રંથોની અંદર ધર્મના જે કર્તવ્ય છે, એના જે નિયમો છે, એના જે રિવાજો છે, એનું પાલન કરવાનું આપણને શીખ કોણ આપે છે? તો કે આ સ્મૃતિ ગ્રંથો. ક્લિયર? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો, તો હવે આપણે આગળનો પ્રશ્ન જોવાનો થાય અથવા આગળનો ટોપિક જોવાનો થાય. ધાર્મિક અને લૌકિક સાહિત્ય જોયા પછી હવે આવે છે આપણે બૌદ્ધ સાહિત્ય. કયું આવે છે? બૌદ્ધ સાહિત્ય. તો એ નાનો એવો પ્રશ્ન નીકળે છે કે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. જેવી રીતે સંસ્કૃત ભાષાનો વિકાસ આપણે જોતા જઈએ છીએ, એમ બૌદ્ધ સાહિત્યનો આપણે વિકાસ જોવાનો થાય છે, અથવા બૌદ્ધ સાહિત્ય વિશે અહીંયા અભ્યાસ કરવાનો થાય. તો પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો અહીંયા પરિચય આપો. આવો નાનો એવો પ્રશ્ન નીકળે છે તો ખાસ યાદ રાખજો, પ્રાચીન જે બૌદ્ધ સાહિત્ય છે ને, બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષાની અંદર લખાણું. શરૂઆત એને કઈ ભાષામાં થઈ? તો કે પાલી ભાષાની અંદર. બૌદ્ધ ધર્મના જે ધર્મગ્રંથો અથવા બૌદ્ધ ધર્મ વિશે જે પણ કંઈ લખાણું ને, એની શરૂઆત કઈ ભાષામાં થઈ છે? પાલી ભાષામાં. દાખલા તરીકે આપણે લખીએ તો કે ભાઈ ગુજરાતીમાં શરૂઆત કરીએ છીએ, આપણે બોલતા શીખીએ, લખતા શીખીએ એટલે ગુજરાતીની અંદર શરૂઆત કરીએ છીએ. એટલે અહીંયા બૌદ્ધ સાહિત્ય છે ને, એની શરૂઆત શેનાથી થઈ અથવા કઈ ભાષાથી થઈ? તો કે પાલી ભાષામાં. ખાસ યાદ રાખજો. અને બૌદ્ધ ધર્મનો જે ધર્મગ્રંથ છે અથવા એને શાસ્ત્રો ગ્રંથ કહેવાય, શાસ્ત્ર ગ્રંથ, અથવા એને શું કહેવાય? ધર્મગ્રંથ, જે ત્રિપિટકના નામે ઓળખાય છે. શેના નામે ઓળખાય છે? ત્રિપિટક. બૌદ્ધ સાહિત્ય પ્રારંભિક પાલી ભાષાની અંદર લખાણું છે અને એના ધર્મગ્રંથને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપિટક ત્રણ ભાગમાં વહેંચાયેલું, એને શું કહેવાય? ત્રિપિટક. હવે આ ત્રિપિટકની અંદર શેનો શેનો સમાવેશ થાય છે? તો ત્રિપિટકની અંદર પહેલું આવે છે સુતપિટક, બીજું આવે છે વિનયપિટક અને ત્રીજું આવે છે અભિધમ્મપિટક. યાદ રાખજો, ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ અને ત્રણ ભાગની અંદર વિભાજિત છે. એક સુતપિટક છે, એક વિનયપિટક છે અને એક છે અભિધમ્મપિટક. હવે એમાંથી આ જે સુતપિટક છે ને, એની અંદર અથવા આ ગ્રંથ છે ને, એની અંદર ગુરુ શિષ્ય વચ્ચેના જે સંવાદો થયા, બૌદ્ધ ધર્મના જે ગુરુ અને શિષ્ય છે એમના વચ્ચેના જે સંવાદો થયા, એનું વર્ણન આ સુતપિટક નામના ગ્રંથની અંદર જોવા મળે છે. જ્યારે વિનય નિયમ નીતિ નિયમોનું છે ને, એનું વર્ણન શેની અંદર આવે છે? આ વિનયપિટકની અંદર. હવે આ અભિધમ છે એની આપણી જોડે માહિતી છે નહીં, પણ ટૂંકમાં આપણે આટલું યાદ રાખવાનું થાય કે ભાઈ બૌદ્ધ સાહિત્ય તો કે ત્રણ ભાગની અંદર વિભાજિત છે. લખાણું કઈ ભાષામાં શરૂઆતમાં? તો કે પાલી ભાષાની અંદર. મુખ્ય ગ્રંથ અથવા ધર્મગ્રંથ કયો છે? તો કે ત્રિપિટક. કેટલા ભાગમાં વિભાજિત છે? કે ત્રણ. પહેલો ભાગ કયો? તો કે સુતપિટક. બીજો ભાગ કયો? તો કે વિનયપિટક. ત્રીજો ભાગ કયો? તો કે અભિધમ્મપિટક. ક્લિયર? એમાંથી ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ તો કે સુતપિટકની અંદર છે. વિનયપિટકની અંદર શું આપેલું છે? તો કે નિયમો આપેલા છે. આ હતું આપણું બૌદ્ધ સાહિત્ય. ક્લિયર? એવી જ રીતે અહીંયા ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. અથવા ખાલી આપણને એવું પૂછાય કે ભાઈ સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો,
તો ગુપ્ત યુગ દરમિયાન તો ઘણું બધું સંસ્કૃત સાહિત્યની રચના થઈ, અથવા સંસ્કૃત ભાષાની અંદર ખૂબ જ ગુપ્ત યુગ દરમિયાન વિકાસ થયેલો છે સંસ્કૃત ભાષાનો. પણ આમ છતાંય આપણે ગુપ્ત યુગની અગાઉ પણ ભણી ગયેલા છે ગુફા સ્થાપત્યોની અંદર, એને કાવ્યનો નાટકોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આ ઉપરાંત એ ગુફા સ્થાપત્યોની અંદર પણ સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, આ અનેક કલાઓનો વિકાસ થયેલો છે, એટલે એને સુવર્ણયુગ જ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે યાદ રાખવાનું કે ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, તો ગુપ્ત યુગ દરમિયાન તો ઘણા બધા એવા સંસ્કૃતના લેખકો થઈ ગયા, એમણે અઢળક કૃતિઓની રચના કરેલી છે, જેમાંના કેટલાકને આપણે અહીંયા જોવાના છે. તો પહેલો પોઈન્ટ આપણો એવો નીકળે કે કાવ્ય અને નાટકના સુવર્ણયુગ તરીકે ગુપ્ત યુગને ઓળખવામાં આવે છે. જો હવે આ પ્રશ્ન કદાચ ચેન્જ પણ થઈ જાય, અહીંયા એવું કીધું છે ને ભાઈ ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, તો આની જગ્યાએ એ લોકો એવું પણ ઉમેરી શકે કે કાવ્ય અને નાટકોના સુવર્ણયુગ વિશે માહિતી આપો, તો આપણે શું લખવાનું થાય ગુપ્ત યુગ વિશે. તો અહીંયા જુઓ, આપણે ગુપ્ત યુગ દરમિયાન ઘણા બધા લેખકો અથવા કવિઓ થઈ ગયા છે, જેની અંદર આપણે કાલિદાસ, બહુભૂતિ, ભારવી, બાણભટ્ટ, વિશાખાદત્ત અને દંડી આ બધાની કૃતિઓની અહીંયા અભ્યાસ કરવાનો છે. એમણે લખેલી કઈ કઈ કૃતિઓ છે એને યાદ રાખવાની થાય, ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ કે પછી આવા લોંગ પ્રશ્નની અંદર આપણને પૂછાઈ શકે છે. તો કાલિદાસની અહીંયા આપણે કૃતિઓ જોવાની થાય. કાલિદાસ એટલે વિશ્વ પ્રસિદ્ધ કવિ તરીકે પ્રસિદ્ધ છે. કાલિદાસે સંસ્કૃત સાહિત્યની અંદર ગુપ્ત યુગ દરમિયાન અઢળક કૃતિઓની રચના થઈ કરેલી છે, જેમાંની આપણે અહીંયા પાંચ એક જોવાની છે. એક છે કુમાર સંભવ, બીજી છે રઘુવંશ, ત્રીજી છે મેઘદૂત, ચોથી છે ઋતુસાર અને પાંચમી છે અભિજ્ઞાન સાંકુતલમ. કેટલી કૃતિઓ? પાંચ. કોની? કાલિદાસની. ક્યારે લખી હતી? ગુપ્ત યુગ દરમિયાન. કઈ ભાષામાં લખીએ છીએ? તો કે હવે સંસ્કૃતની અંદર. ક્લિયર? એવી રીતે જો હવે આને આપણે યાદ રાખવા માટે સરળ ભાષાની અંદર આપણને યાદ રહે ને એટલે આપણે આટલું યાદ રાખવાનું. અરે કાકુ રંબે, શું યાદ રાખવાનું છે? અરે કાકુ રંબે. અહીંયા જો પાછળથી આપણે ચાલુ કરવાનું થાય, અ એટલે અભિજ્ઞાન સાંકુતલમ, ર એટલે રઘુવંશ, કા એટલે કુમાર, અરે કાલિદાસ, અને કુ એટલે કુમાર સંભવ, ર એટલે પાછું ઋતુ સાર, અને મ એટલે મેઘદૂત. જો કે મેં અહીંયા થોડુંક સૂત્ર આડુંડું થઈ ગયું છે, આ અરે છે ને એને પાછળ લઈ લો ને એટલે વ્યવસ્થિત થઈ જાય. જો કાકુ રંબે અરે એવું કરો ને એટલે કા એટલે કાલિદાસ, કુ એટલે કુમાર સંભવ, ર એટલે રઘુવંશ, મ એટલે મેઘદૂત, પછી પાછું અહીં અ એટલે અભિજ્ઞાન સાંકુતલમ, અને આ રનો શું કરી દેવાનો? રૂ ઋતુ સંહાર. ક્લિયર? યાદ રાખવાનું છે શું કરવાનું છે આપણે? કાકુ રંબે અરે, આટલું યાદ રાખવાનું છે. કાકુ રંબે અરે, તો ક એટલે કાલિદાસ, કુ એટલે કુમાર સંભવ, ર એટલે રઘુવંશ, મ એટલે મેઘદૂત, અ એટલે અભિજ્ઞાન સાંકુતલમ, અને ર એટલે ઋતુ સંહાર. ક્લિયર? યાદ રહી ગયું બધાને? હવે આ હતું આપણું પહેલું સંસ્કૃત સાહિત્યના અથવા વિશ્વ પ્રસિદ્ધ કવિ તરીકે પ્રખ્યાત એવા કાલિદાસની કૃતિઓનો અભ્યાસ કર્યો. એવી રીતે બીજા કવિ આવે છે ભવભૂતિ. કયા કવિ આવે છે? ભવભૂતિ. તો ભવભૂતિએ શેની રચના કરેલી છે? ઉત્તમ રામચરિત. શેની રચના કરેલી છે? ઉત્તમ રામચરિત. તો આ તો આપણને સરળ રીતે યાદ રહી જાય. શું સૂત્ર યાદ રાખવાનું છે? ભવ ઉત્તમ. ભવ કેવો? ઉત્તમ. આપણો જન્મારો છે ને ભવ, આપણી જિંદગી ચાલે એ કેવું હોવું જોઈએ? ઉત્તમ. ભવ એટલે ભવભૂતિ, ઉત્તમ એટલે ઉત્તમ રામચરિત. ક્લિયર? ભવ કેવો હોવો જોઈએ? તો કે ઉત્તમ હોવો જોઈએ, એટલે અહીંયા આવશે ભવભૂતિ. એવી રીતે આવે છે ભારવી. તો ભારવી માટે સૂત્ર શું યાદ રાખવાનું? ભારે કરી. શું યાદ રાખવાનું? ભારે કરી. ભાર એટલે ભારવી, કરી એટલે શું આવશે? કિરાતા જુનિયમ. ક્લિયર? યાદ રાખવાનું ભારે કરી. ભવ ઉત્તમ. ભવ ઉત્તમ કેવો? તો ભવ એટલે ભવભૂતિ, અહીંયા ભારે એટલે ભારવી. આ બેની અંદર ડિસ્ટન્સ રાખજો, ભેગું કરીને મિક્સ કરીને વિટાળીને ન આવતા રહેતા, એટલે યાદ રાખજો અહીંયા ભવ છે અને અહીંયા ભારે છે, એટલે આ બંને શબ્દ બંનેના નામ વાઇઝ અલગ અલગ પડે છે. આ બે છે ને વધારે જોડકાઓની અંદર વિશેષ પૂછાય છે. હવે એના પછીના કવિ આવે છે બાણભટ્ટ. બાણભટ્ટે બે ગ્રંથની રચના કરી, એક છે હર્ષચરિત અને બીજું છે કાદંબરી, જેમાંથી હર્ષચરિત છે ને એને સમ્રાટ હર્ષવર્ધનનું
જીવનચરિત્ર આલેખેલું છે એને જીવન દરમિયાન જે જે કાર્ય કર્યા એનું બાણભટ્ટી હર્ષરચિતની અંદર અથવા હર્ષચરિત્રની અંદર એનું આલેખન કરેલું છે. એટલે યાદ રાખજો આની માટેનું સૂત્ર શું છે, બાણ કાઢ્યું હર્ષે. શું કર્યું, બાણ કાઢ્યું હર્ષે. બા એટલે બાણભટ્ટ, હર્ષ એટલે હર્ષરચરિત, અને કાઢ્યું એટલે કાદંબરી. ક્લિયર, યાદ રાખવાનું છે કોણે બાણ કાઢ્યું છે, ભાઈ હર્ષે બાણ કાઢ્યું હર્ષે. બાણભટ્ટે કયું શું લખ્યું છે, તો કે કાદંબરી અને હર્ષચરિત. ક્લિયર. એવી રીતે હવે આવે છે વિશાખાદત્ત. શું આવે છે, વિશાખાદત્ત. તો એમને શું લખેલું છે, મુદ્રા રાક્ષસ નામનો ગ્રંથ લખેલો છે. તો અહીંયા આપણે યાદ શું રાખવાનું, વિશાળ મુદ્રા. શું યાદ રાખવાનું છે, વિશાળ મુદ્રા. મુદ્રા એટલે મોઢું. શું યાદ રાખવાનું, વિશાળ મુદ્રા. મુદ્રા રાક્ષસ નામનો ગ્રંથ વિશાખાદત્તે લખેલો છે. એવી રીતે આવે છે દંડી. તો દંડીએ લખેલું છે દસ કુમાર ચરિત. શું લખેલું છે, દસ કુમાર ચરિત. તો આને આપણે સરળ યાદ રાખવાનો, દંડ કેટલો ભાઈ, દસકું. દસકું આવતું ને આપણે પ્રાય જૂનો, આજી દાદા હોય એમને પૂછી જોજો, દસકા આવતા, દસકાને પાંચ્યા, એની અંદર આ દસકું. એટલે યાદ શું રાખવાનું છે, દંડ કેટલો ભાઈ ભરવાનો છે, તો કે દસકું. એટલે અહીંયા દંડી અને દસકુમાર, દંડ એટલે શું થાય છે, દંડી, અને દસકુમારનું શું થાય છે, દસકું. ક્લિયર. આટલું આપણા બે બે પ્રશ્ન ફરી વખત જોઈ લો, તો કે પ્રાચીન સમયમાં બૌદ્ધ સાહિત્ય પ્રારંભમાં પાલી ભાષામાં લખાણું, એનો મુખ્ય શાસ્ત્ર ગ્રંથ અથવા ધર્મગ્રંથ એ ત્રિપિટક ગણાય છે. ત્રિપિટક પાછું ત્રણ ભાગમાં વિભાજિત છે, સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મ પિટક, જેની અંદર ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ, બૌદ્ધ ધર્મના ગુરુ અને શિષ્યનો સંવાદ એ સુત્તપિટકની અંદર છે, અને નિયમો છે એ વિનયપિટકની અંદર છે. એવી જ રીતે અહીંયા આપણો બહુ મહત્ત્વનો પ્રશ્ન, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. તો સંસ્કૃત ભાષાની અંદર અઢળક વિકાસ થયેલો છે, અથવા ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષાનો અઢળક વિકાસ થયો, જેમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, બાણભટ્ટ, વિશાખાદત્ત, દંડી જેવા કવિ અને લેખકોએ અઢળક સાહિત્યનું સર્જન સંસ્કૃત ભાષાની અંદર ગુપ્ત યુગ દરમિયાન કરેલું છે, જેમાં કાલિદાસે પાંચ ગ્રંથો લખેલા છે, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસાર અને અભિજ્ઞાન સાંકુંતલમ. ક્લિયર. એવી રીતે ભાર ભવભૂતિએ એક ગ્રંથ લખેલો છે ઉત્તમ રામચરિત, ભારવીએ એક ગ્રંથ લખેલો છે કિરાતા જુનિયમ, બાણભટ્ટે બે ગ્રંથ લખેલા છે હર્ષચરિત અને કાદંબરી, જેમાંથી હર્ષચરિતની અંદર એણે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન આલેખેલું છે. વિશાખાદત્તે એક ગ્રંથ લખ્યો જેને મુદ્રા રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે, અને દંડીએ પણ એક ગ્રંથ લખેલો છે જેને દસ કુમાર ચરિત્રનું આલેખન એને કરેલું છે. ક્લિયર. આ એક, બે અને ત્રણ, આ ત્રણે ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો તમારી ફેરબુકની અંદર વ્યવસ્થિત રીતે ઉતારી લેજો. પણ એની પહેલાં આ વિડીયો ન સમજાય તો હજી એક વખત જોઈ લો, અને ફરી વખત સમજી જાય પછી તમારી ફેરબુકની અંદર વ્યવસ્થિત રીતે ઉતારી લેજો. ક્લિયર. જય ગુરુદેવ.